આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. આ લોકાર્પણને લઈને સી આર પાટીલે નિવેદન આપ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં અનેક મુશ્કેલી ઓપરેશન વિનામૂલ્યે થાય છે. લોકોનો વિશ્વાસ સિવિલે જીત્યો છે. જે ટ્રીટમેન્ટ બહાર ખૂબ જ મોંઘી હતી તે ટ્રીટમેન્ટ સિવિલમાં સફળતાપૂર્વક થઈ રહી છે. પ્રાઇવેટમાં 1.5 લાખનો ખર્ચ થાય તેવી ટ્રીટમેન્ટ અહીંયા થઈ રહી છે. લોકોને દક્ષિણ ગુજરાતમાં વિનામૂલ્યે સારવાર મળી રહી છે. એક બાળકનું સિવિલમાં સફળ ઓપરેશન કરીને નવું જીવન મળ્યું છે. તમામને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે એક અપીલ કરી છે. એલર્જીની કોઈ પણ તકલીફ હોય તો સિવિલમાં બતાવવા જવું. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિનામૂલ્યે કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઊભો કરે છે એના માટે અહીંયાના સૌ ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે બહાર પ્રાઇવેટ સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિનામૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહ્યા છે. આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે, પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી, એલર્જીના કારણે છે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી. ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે અને ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે. જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિનામૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના સૌ ડૉક્ટર, સૌ નર્સિંગ સ્ટાફ અને એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિનામૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે. હમણાં ગઈકાલે પણ એક બાળકનો વર્ષો જૂની એની પગની ઢાંકડી એ ખસી ગઈ હતી, એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી, એ ચાલી શકતો નહોતો. એમને ફ્રીથી વિનામૂલ્યે ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે જે 12-15 લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી એ વિનામૂલ્યે કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે. આવા અનેક કેસો ઘણીવાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચીએ છીએ ત્યારે ડૉક્ટર પ્રત્યે, નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે કે ડૉક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ એ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે. ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરાવી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો, તો એનો લાભ તમે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લો એ મારી આપ સૌને વિનંતી પણ છે. અને ફરીથી ડૉક્ટરના આભાર સાથે મારી વાતની વિરામ આપું છું. ધન્યવાદ.